આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હિન્દુ સનાતન ધર્મ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી સામે આજે કર્મકાંડ મંજ ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એ બ્રાહ્મણો કથાકારો સાધુ સંતો અને હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જેની સામે હિન્દુ સનાતન ધર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે કર્મકાંડ મંચ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કર્મકાંડી બ્રાહ્મણોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગોપાલ ઇટાલિયા માફી માંગે તેવી માંગ કરી હતી હર મહાદેવ ધર્મો રક્ષદે રક્ષ આજે અમે ગુજરાત કર્મકાંડ મંચ ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસકાંઠા અંતર્ગત જે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રમુખ બનીને બેઠેલા છે એવા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જે થોડા સમય પહેલાં બ્રાહ્મણો વિશે અને બ્રાહ્મણોના ગ્રંથો જે સત્યનારાયણની કથાઓ છે અને ભાગવતજી વિશે અપશબ્દો જેમને કહ્યા છે કે આ બધી કથાઓ ફાલતું છે ને કથાઓ કરવા જેવી લાયક નથી અને બ્રાહ્મણો ખોટા ખોટા પૈસા લેવાના બહાના કરે છે તો અમે આજે ઘોર એનો અપમાન કરીએ છીએ અને આજે બધા બ્રાહ્મણ એકઠા થઈ અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ગોપાલ ઇટાલિયા તમે આવા શબ્દોની માફી માગો નહીતર અમે બધા બ્રાહ્મણો ભેગા થઈ કાયદેસરની કાર્યવાહી કરીશું અને ગુજરાત આખું ભેગું મળી અને અન્ય હિન્દુ સમુદાયના સંગઠનો ભેગા મળી અને આના વિશે જોરદાર અમે ગુજરાતની અંદર ધરણા કરીશું એવી અમારી સરકારશ્રીની માંગ છે મારું નામ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ હિરણભાઈ શાસ્ત્રી જો કે કર્મકાંડી બ્રાહ્મણોએ જો ગોપાલ ઇટાલિયા માફી નહીં માંગી તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી